વિદ્યાર્થી મિત્રો જ્ઞાન પ્રસંગમાં ફરીથી તમારું સ્વાગત છે। આપણે પરીક્ષા ચાલુ પ્રથમ પરીક્ષા શરૂ કરવા જઈ રહ્યા છીએ એ પહેલા ધોરણ 7 ગણિતની પેપર સ્ટાઇલની સમજૂતી હું સમજાવું છું કેમ કે તમે જોતા હશો તો કે પાઠ્યપુસ્તકમાં તમને જોડતું દેખાતું હશે જાતે પ્રયત્ન કરો તેમાં ખાલી જગ્યા દેખાતી હશે અને ઘણા બધા તો દાખલા જ દેખાય છે પેપર સ્ટાઇલ થોડી અલગ દેખાય છે પણ હું તમને સમજાવું છું એ પ્રમાણે તમે સમજશો એટલે તમને સહેલી થઈ જશે। પહેલા તો પ્રથમ સત્રમાં પ્રકરણ 1 અને 2 માંથી પરીક્ષા લેવામાં આવશે। કુલ ગુણ 40 છે। કેટલા છે? 40। પહેલા 7મા ધોરણમાં 80 માર્કનું પેપર હતું પણ હવે કેટલા માર્કનું આપણે દેવું છે તો કે પ્રથમ પરીક્ષામાં માત્ર 40 માર્કની જ લેશું। પ્રશ્ન 1 છે કે નીચેના દરેક પ્રશ્નના ઉત્તર માટે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ શોધીને લખો। પ્રત્યેકનો 1 ગુણ અને 8 માર્ક। તમને સામાન્ય ભાષામાં હું સમજાવું તો કે તમે આને શું કહો તો કે એમસીક્યુ। હવે તમને એમ થાતું હશે દીદી ગણિતની પાઠ્યમાં તો કે એમસીક્યુ છે જ નહીં તો તમે એમસીક્યુ બનાવીને મૂકેલા હશે પ્રકરણ 1 અને 2 માંથી। કઈ રીતે તમે એને મૂકેલા હશે એ હું તમને સમજાવું। ક્યાંય એને લખેલું હોય દાખલા તરીકે પેપરમાં લખેલું છે કે -2 એ કેવો પૂર્ણાંક છે નીચે 4 ઓપ્શન આપેલા હોય તો તમને બધાય ખબર પડી છે -2 કેવો પૂર્ણાંક કહેવાય તો કે ઋણ પૂર્ણાંક કહેવાય। બસ એવા સહેલા સહેલા એમસીક્યુ જ આમાં મૂકેલા હશે। ત્યાર પછી છે કે પ્રશ્ન બીજો હજી એમસીક્યુ નું એકાદું ઉદાહરણ બીજા ચેપ્ટરમાંથી આપું તો કે દશાંશ અપૂર્ણાંકનું કઈ પણ ઉદાહરણ આપું તો તમને એમાંથી બી હું ગમે તે એમસીક્યુ પૂછી શકું અને તમને કહી શકું। કઈ રીતે આપણે એમસીક્યુ ના મૂકી શકીએ એવું તમને સમજાવું બીજા ચેપ્ટરમાંથી તો કે મેં એક વસ્તુ લખ્યું હોય કે 3/5 એ કેવો અપૂર્ણાંક છે તો આપણે અપૂર્ણાંકની વ્યાખ્યા શીખી જઈએ। 3/5 3/5 એટલે શું તો કે તમે લખતા હશો 3/5। હવે જેનો અંશ મોટો ને છેદ સોરી અંશ નાનો અને છેદ મોટો હોય એને આપણે કેવો અપૂર્ણાંક કહેતા તો કે શુદ્ધ અપૂર્ણાંક। કેવો અપૂર્ણાંક કહેવામાં આવતો? શુદ્ધ। તો આપણે નીચે 4 ઓપ્શન આપેલા હોય શુદ્ધ અપૂર્ણાંક અશુદ્ધ અપૂર્ણાંક મિશ્ર અપૂર્ણાંક એમાંથી આપણે જવાબ શોધીને લખી નાખવાનો। કયો જવાબ શોધીને લખી નાખવાનો? કે જે સાચો હોય તે। ત્યાર પછી છે પ્રશ્ન બીજો અ યોગ્ય વિકલ્પ પસંદ કરી જવાબ લખો। ખાલી જગ્યા આપેલી છે પ્રત્યેકનો કેટલો ગુણ છે 1 ગુણ અને કેટલા માર્ક્સની ખાલી જગ્યા હશે તો કે એ પણ કેટલા માર્ક્સની હશે 6 માર્ક્સની ખાલી જગ્યા હશે। કેવી પૂછેલી હશે તો કે આને આપણે લખવું હોય કે 1 મીટર બરાબર ખાલી જગ્યા છે સામે બે ઓપ્શન આપેલા હોય 10 100 3 આપેલા હોય લ્યો ને તો જવાબ શોધ આપણો જોઈએ 1 મીટર બરાબર કેટલા સેમી થાય તો કે 100 સેમી થાય। ત્યાર પછી છે નીચેના જોડકા જોડો। જો જોડકું મેં બનાવીને મૂકેલું હશે કઈ રીતે ગમે તે રીતે હું બનાવી શકું એક ઉદાહરણ જ આપું હું તમને કે આ બાજુ 1 મીટર 1 કિલોમીટર 1 કિગ્રામ આવું લખેલું છે અને બીજી બાજુ હું શું લખું તો કે 1000 મીટર 100 શું લખાય કે સેમી અને 1000 ગ્રામ આ વિભાગ કયો ગણવાનો તો કે અ ગણવાનો અને આ કયો વિભાગ ગણાય તો કે બ। હવે છેલ્લે જ્યાં સાચો જવાબ આવતો હોય એ તમારે લખી નાખવાનું તો કે કયો જવાબ સાચો હોય તો કે 1 મીટર ની બાજુમાં હંમેશા શું આવે તો કે 100 સેમી 1 કિલોમીટર ની સામે શું આવે તો કે 1000 મીટર આ એનો સાચો જવાબ થાય। ત્યાર પછી છે પ્રશ્ન ત્રીજો અ માગ્યા મુજબ જવાબ લખો। પ્રત્યેકનો 1 ગુણ 5 માર્ક કેટલા માર્ક કહેવામાં આવેલા છે 5 એક ગુણ છે। આ એક ગુણ વાળા પ્રશ્નમાં તમારે ક્યાંય દાખલાની ગણતરી કરવાની થતી નથી આમાં વ્યાખ્યા પણ હોઈ શકે તમને કઈક જવાબ પણ માંગેલો હોય એ તમારે લખવાનો થશે। ત્યાર પછી છે કે નીચેના
માટે ખોટું જાવે શું કામ તો કે સરવાળા વિશે નિતા દસ સંખ્યા કઈ છે તો કે શૂન્ય છે આવું ખરા ખોટા બનાવ્યું મેં મૂકેલા હશે જે કેટલા માર્ક્સના હશે તો કે ત્રણ માર્ક્સના પ્રશ્ન ચાર છે માગ્યા મુજબ જવાબ લખો પ્રત્યેકના બે ગુણ કોઈ પણ ચાર આઠ માર્ક તમને પાંચ દાખલા આપવામાં આવેલા હશે પેપરમાં જગ્યા પણ આપવામાં આવેલી હશે વ્યવસ્થિત રીતે દરેકે દાખલા ગણવાના છે અને હા બીજી વાત જ્યારે તમે પેપર લખો ત્યારે મૌલિકતાથી પેપર લખવાનું છે જેવા દાખલા આવે એવા ગણવાના છે કોઈ પણ પ્રકારની સાજી છેકછાક કરવાની નથી છેકછાકના માર્ક કપાશે ત્યાર પછી છે પ્રશ્ન પાંચ માગ્યા મુજબ જવાબ લખો પ્રત્યેકના ચાર ગુણ કોઈ પણ બે આઠ ગુણ મોટા દાખલા હશે એ ત્રણ આપેલા હશે ત્રણ માંથી તમારે કેટલા દાખલા ગણવાના છે તો બે દાખલા ગણવાના છે એક દાખલાના કેટલા માર્ક્સ હશે તો કે ચાર માર્ક્સ હશે આજે આપણે પેપર સ્ટાઇલ સરસ મજાની તૈયારી કરવાની છે અને વ્યવસ્થિત રીતે પેપર લખવાનું છે આમાંથી જો